નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. ચક્રવાત રેમલે મિઝોરમ, આસામ તેમજ મેઘાલયમાં તબાહી મચાવી નાખી છે. આ ત્રણ રાજ્યોમાં અત્યાર સુધીમાં 33 જેટલા લોકોના મોતના અહેવાલ છે, જ્યારે હજુ પણ ઘણા બધા લોકો લાપતા છે. ચક્રવાતના કારણે વૃક્ષો વીજથાંભલા ધરાશાયી થઈ ગયા છે, અનેક મકાનો ધરાશાયી થઈ ગયા છે, ભૂસ્ખલન ઇમારતો ધરાશાયી થઈ હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે. અને હવે આ ચક્રવાતી તોફાનને લઈને IMD 140ની સ્પીડે ફરી એક વખત ભયાનક તોફાન આવવાની આગાહી કરતા લોકોને સાવચેત રહેવાની ચેતવણી આપી છે. ખબર એવી મળી રહી છે કે હવે બિહારમાં ચક્રવાતી તોફાન દસ્તક આપશે. આ અંગે IMD એ જણાવ્યું કે બંગાળની ખાડીમાંથી આવેલું વાવાઝોડું રેમલ એ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે લેન્ડફોલ થયું છે, પરંતુ તેની અસર બિહારમાં આગામી 4-5 દિવસ સુધી રહેવાની છે. આ સમયગાળા દરમિયાન બિહારના ઘણા બધા જિલ્લાઓમાં 130-140 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદની પણ શક્યતા છે. વરસાદને લઈને બિહારના અરરિયા, કિશનગંજ, સુપૌલ તેમજ કટિહારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડાના કારણે ઉત્તર બિહારમાં તેજ હવાની સાથે વાદળ વરસશે તો દક્ષિણ બિહારમાં મોસમનો મિજાજ બદલાશે. ખબરો એવી છે કે IMD એ જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે આગળ વધી રહ્યું છે અને આગામી 4-5 દિવસમાં તે કેરળમાં પહોંચવાનું છે. જો કે કેરળમાં ચોમાસાના આગમન સામાન્ય તારીખ 1 જૂન છે. એવું માનવામાં આવે છે કે આ વખતે ચોમાસું એક દિવસ વહેલું આવી શકે છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.